અરવલ્લી જિલ્લાના સાયરા ગામે પીડિત પરિવારની મુલાકાતે ડોક્ટર રાજુલ દેસાઈ, મહિલા આયોગ સભ્ય, અરવલ્લી જિલ્લા કલેક્ટર તેમજ અરવલ્લી એસપી મયુર પાટીલ સાથે આવ્યા હતા. અરવલ્લી સાયરા ગામે પીડિત પરિવારની મુલાકાતે ડોક્ટર રાજુલ દેસાઈ, મહિલા આયોગ સભ્ય તેમજ અરવલ્લી જિલ્લા કલેક્ટર, અરવલ્લી એસપી મયુર પાટીલ સાથે આવ્યા હતા. સાયરા ગામે જઈ પીડિત પરિવાર સાથે ચર્ચાઓ કરી હતી અને જ્યાં કાજલબેનનો મૃતદેહ મળ્યો હતો તે સ્થળની મુલાકાત કરી હતી. મુકેશ પ્રજાપતિ, ZS TV, અરવલ્લી. શું આ ચર્ચા થઈને શું માહિતી મેળવીને પરિવારજનોએ શું રજૂઆત કરી? રાષ્ટ્રીય મહિલા આયોગે આ કેસના સંદર્ભમાં સુવો મોટો કોગ્નિઝન્સ લીધે આજે રૂબરૂ મુલાકાત રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા અત્રે કરવામાં આવી છે. તો સૌપ્રથમ તો પરિવારજનો સાથે મુલાકાત કરી, મૃતક દીકરીના પરિવારજનો સાથે, અને એમના જે પણ પ્રશ્નો છે, જે એમની સમસ્યા છે, અનુસંધાને પૂરા સાંભળ્યા બાદ ઘટના સ્થળેની રૂબરૂ મુલાકાત કરવામાં આવી. ત્યારબાદ જવાબદાર અધિકારીઓ સાથે, પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે પણ આ કેસની કાર્યવાહી સંબંધે મહિલા આયોગના જે પણ પ્રશ્નો હતા એની ચર્ચા કરવામાં આવી છે. અહીંયા આ ચર્ચામાં કે જે પ્રકારના ડોક્યુમેન્ટ એવિડન્સ આપણી પાસે છે, જે આપ જોઈ શકો છો કે અમારી ફાઇલમાં, એમાં જાણવા મળેલ છે એઝ પર ધ PM રિપોર્ટ, જે પ્રોવિઝનલ આપણને જાણવા મળેલ છે, તે પ્રમાણે ગેંગરેપ, એઝ પર ધ રિપોર્ટ ગેંગરેપ કે હત્યાનો મામલો હોય એ કંઈ પ્રૂફ નથી થતું. બટ રાષ્ટ્રીય મહિલા આયોગે અહીંયા 2-3 પ્રશ્ન એ બી કર્યા છે કે સુસાઇડ હેંગિંગથી ડેથ થયું છે, તો સુસાઇડ માટે થઈને પણ આના પાછળના ફેક્ટર્સ કયા હોઈ શકે, ઇન્સ્ટિગેશન છે, કયા સર્કમસ્ટન્સીસ સંજોગોએ આજે કોઈપણ દીકરીને આ કરવા પ્રેર્યું છે, આ બધા એક પ્રશ્નો ઉદ્ભવ્યા છે. સાથે સાથે આ ચિત્ર ત્યારે જ હું માનું છું આપણને ફાઇનલ સ્પષ્ટ થઈ શકે છે કે 2-3 દિવસમાં જે ફોરેન્સિક રિપોર્ટ આવવાનો છે, ફોરેન્સિક રિપોર્ટ દ્વારા આપણને જાણવા મળે છે કે દીકરી સાથે શું દુષ્કર્મ થયું છે કે કેમ ગેરકૃત્ય થયું હોય, તો એનું આખું જે છે આપણને સાચી હકીકત જે છે, કેસની સત્યતા જે છે, એ ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ આપણને જાણવા મળશે. ચોક્કસપણે અમારો ઇન્ક્વાયરી રિપોર્ટ જે તૈયાર થશે એ રિપોર્ટ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અને ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટ DGP ને સોંપવામાં આવશે.